પરમ પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા જેવું છોટે જલારામ થી વિખ્યાત પામનાર અને ટુકડો ત્યાં હરી હરિટુક કરનાર સંત શ્રી હરિરામ બાપાની ચતુર્થી પુણ્યતિથી જસદણના માધા ભગત દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં હનુમાન ચાલીસાના પાઠ પાઠ સુંદરકાંડ સત્સંગ તેમજ મહાપ્રસાદ સહિતના દિવસ સુધી જસદણની ધાર્મિક જનતાએ સંત શ્રી હરિરામ બાપાની પુણ્યતિથિનો અનેરો લાહવો લઈને ધન્યતા પ્રાપ્ત કરેલ જો કે સંત શ્રી હરિરામ બાપાની પુણ્યતિથી જસદણના પટેલ સમાજના અને હરિરામ બાપાના પરમ ભક્ત

એવા સંત શ્રી હરિરામ બાપાએ જસદણની ધરતીને પાવન બનાવી છે ત્યારે આવા સંત શ્રી હરિરામ બાપાને કેમ ભૂલાય તેવા આશ્રયથી આજે ચોથી પુણ્યતિથી ધામધૂમથી અને ભાવ વિભવથી ઉજવણી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં મહાપ્રસાદ ધૂન ભજન કીર્તન હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને જસદણ તેમજ આજુબાજુના ગામના ભક્તોએ શ્રી હરિરામ બાપાની ચોથી પુણ્યતિથિનો અનેરો લાહવો લઈ ધન્યતા પ્રાપ્ત અમે આ સોથી ઉજવીએ છીએ અને બાપા શિરમણી સંત હતા અને લોકો ઘણો પ્રસાદ લેશે અને બાપા એ અમે હનુમાન ચાલીસા કરીએ છીએ અને બાપા એ ઘણો ઘણો અમને પ્રસાદ દીધેલા છે બાપા અને બાપા અમે કૃપા કરી છે કે બાપાનો અમે છત કાર્ય કરીને લોકો પ્રસાદ લે એવી અમારે આશીર્વાદ દે બાપા અમને આ પવિત્ર અને પાવનકારી ધરતી આ ધરતી ઉપર સંતો સુરવીરો અને સેવા કર્મીઓ થઈ ગયા છે એમાં જ આ પરમ પૂજ્ય સંત શિરોમણી હરિરામ બાપાની આજે ચતુર્થ પુણ્યતિથિનું આયોજન અને જસ્તનમાં ચાચુડી વાડીની અંદર હિરપરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આજે ગઈકાલે ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવેલું હતું અને આજે ઓગણત્રીસ તારીખે સવારથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધી બાર કલાકની અખંડ ધૂનનું આયોજન રાખવામાં આવેલું છે ત્યારબાદ બપોરે ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવેલું છે અને રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમનું આયોજન પણ રાખવામાં આવેલું છે બાપાને દરેક ધર્મના લોકો દરેક સમાજના લોકો ને દરેક પરિવારના લોકો ભજતા હતા માટે દરેક માટે જાહેર આમંત્રણ સાથે આજે સર્વને મહાભ ભોજન પ્રસાદ લેવા માટેનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે ઉપરાંત જસ્તનનું નામ હરિરામ ધામ જસતન તરીકે આપવામાં આવે એવી દરેક સમાજની દરેક ધર્મની લાગણી અને માંગણી હતી અને એનો બહાલી પણ જસ્તન નગરપાલિકાએ આપેલ છે એટલે હવેથી જસ્તનનું નામ હરીરામદામ જસ્તન તરીકે ઓળખવામાં આવશે પ્રકાશ પ્રજાપતિ જસ્તન કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઉપેન્દ્ર તેરિયા જસ્તન